ભાવનગર ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષે કોરોનાની ત્રીજી વેવ સમીક્ષાની બેઠક મળી હતી। ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે આજે કોરોનાના ત્રીજા વેવને અનુલક્ષીને ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ, ધારાસભ્ય વિભાવરીબેન દવે, આત્મારામ પરમાર, કલેક્ટર, કમિશનર જિલ્લા, પોલીસ વડા સહિતના લોકો તેમજ આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં કોરોના અંગેની આગોતરી તૈયારી સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી। વિભાગના અધિકારીઓ શ્રી એમની ઉપસ્થિતિમાં આજે સમીક્ષા બેઠક યોજાઈ। અત્યારની હાલની સ્થિતિમાં આપણે એના કોરોના વિશેના દર્દીઓ માટેને તૈયારીઓ કેવી રીતે છે, ક્યાં આપણે બધી ફેસિલિટીમાં ક્યાં આપણે ઘટતું નથી ને, કારણ કે આવનાર સમયમાં આપણને ખબર છે કે જે અત્યારે નથી એવા વધ્યા, પણ થોડોક આપણને લાગે કે વધ્યા છે, તો જે કેસો વધ્યા છે એની અત્યારથી ચિંતા રાજ્ય સરકારે ખૂબ સારી રીતે માનીય મુખ્યમંત્રીશ્રીએ અને એમની ટીમે સીએસ તરીકે બધા બેસીને બેઠકો કરી લીધી છે। અત્યારે આપણે જોઈ છીએ કે જે મોટા કાર્યક્રમો થવાના હતા એ બધા જ વાઇબ્રન્ટ હોય, એ તો અમારા પ્રવક્તા બંને ભાઈ જીતુભાઈ સાહેબ અને રાજુભાઈ ત્રિવેદી સાહેબ એ અમારા સરકારના પ્રવક્તા છે, એ તો કહેશે, પણ આજની આ બેઠકમાં સમીક્ષા હતી। દરેકના સૂચનો પદાધિકારીઓ જે ચૂંટાયેલા છે એમની પાસે ધ્યાને હતા, એવા મુદ્દાઓ અમને પણ એટલે કે ભાઈ દરેક જગ્યાએ ચિંતા લેવાય, સગવડ સચવાય, અને ગયા વખતે દરેક સંસ્થાઓએ અને આમ તમામ જનતા માટે બધા જ બહાર નીકળ્યા હતા અને બધાએ મદદ કરી હતી। રાજ્ય સરકાર અને સંસ્થાઓ એને મળીને ખૂબ જ સારી રીતે આપણે એને કંટ્રોલ કરી શક્યા છીએ। આજે મને એક નાગરિક તરીકે, ભલે હું રાજ્યના કેબિનેટ મંત્રી હોય, પણ માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને જે રીતે મહિને મુખ્યમંત્રી છે તત્કાલ ત્યારે વિજયભાઈ હતા, અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે, એ સમયમાં જે રીતે કામ કરવાની ગતિમાં આપણે બધા જ એક સાથે કામે લાગ્યા હતા, કોઈ પણ આપત્તિ જ્યારે જાણકારી નથી આવતી અચાનક આવે છે, તો એના માટે તાત્કાલિક જે કરવું હતું એ બધું જ કરવા માટે પછી ધીમે ધીમે આપણે આગળ વધતા ગયા, જેમ જેમ આપણા ને અનુભવ આવતા ગયા એમ આપણે પોતે પણ ગુજરાતનો એક પણ વ્યક્તિ એક તો ભૂખ્યો ન મરી જાય અને દર્દી વધારે વધારે બચી જાય એવા પ્રયત્નો કર્યા હતા, ખૂબ ઓછા મૃત્યુ થાય, મરણ ઓછા થાય એવી કાળજી રાજ્ય સરકારે અગાઉ લીધી હતી। એના બે વેવને સાથે ત્રીજો વેવમાં આ મુશ્કેલી ન આવે એની પૂરેપૂરી ચિંતા અને કાળજી લઈ આ બેઠકની વ્યવસ્થા થઈ છે। મને જિલ્લાના પ્રભારી તરીકે કહેવાનું એટલા માટે આપના માધ્યમથી થાય, દરેકને અપીલ કરું છું, હું એક નાગરિક તરીકે અપીલ કરું છું, રાજ્ય સરકાર પ્રયત્નો કરે, તમારે પણ એમાં પબ્લિકે પણ યોગદાન દેવું જોઈએ। દરેક માણસ પોતપોતાનો પરિવાર બચાવે, પોતપોતાનું ઘર સાચવે, માસ્ક પહેરવાનું કહેતા હોય તો માસ્ક પણ પહેરે, સેનિટેશન થાય, જે કંઈ આરોગ્ય દ્વારા જે આપણને સૂચનાઓ ગવર્મેન્ટ આપે એનું યોગ્યપણે સૌ પાલન કરીએ। ફરજ એકલી આપણી જ છે ને અમેની છે એવું નહીં, બધાની ફરજ છે, તો તમામને જ્યારે આપણો પોતાનો જીવ બચાવવાનો હશે તો ચોક્કસ મારે આપ સૌનો પણ એમાં સહકાર જોશે। સરકાર આપની છે, સરકાર જ્યારે જરૂર પડે ત્યારે તમારી સાથે ઊભેલી છે, અને હું વિનંતી સાથે કહું છું કે માસ્ક પણ પહેરવો, સેનિટેશન કરવું, ને આ વેવ ત્રીજો આપણા બધાના પ્રયત્નથી અટકશે। જે રીતે આપણી બંને જે રસી મૂકાણી તો એનો ફાયદો થયો છે, અને મને હમણાં જાણવા પણ મળ્યું છે કે જે અત્યારે કોરોનામાં કોઈ આવે છે તો એને 3 દિવસમાં પાછો તરત મટી પણ જાય છે, એટલું બધું જે ગયા વખતે એડમિટ થઈને જે ગંભીરતા ઉતરી જતો હતો એવો વિષય તજજ્ઞોએ ડૉક્ટરે કીધું નથી એમ એવું જાણવા મળ્યું છે, છતાં એ ભગવાનની મહેરબાની કહેવાય કે એવું હોય તો સારી વાત છે, પણ જે રીતે વધી રહ્યો છે એટલે ચોક્કસ આપણને ચિંતા થાય, એની પૂરતી ચિંતા લઈ અને રાજ્ય સરકારના એક ભાવનગરના પ્રભારી મંત્રી તરીકે મેં મારા જિલ્લાની ટીમને બોલાવ્યા, દરેકને જે કંઈ નાની મોટી સૂચનાઓ એમના જે કંઈ પ્રશ્નો અમારી જ કોઈ ચર્ચા એ બધી જ કરીને મૂળતો એક જ વાત હતી કે આવનાર ત્રીજો વેવ ભગવાનને પ્રાર્થના કરી ન આવે, પણ એની સંપૂર્ણ તૈયારી ઓક્સિજનથી માંડીને બધી જ બાબતોમાં ગયા વખતે ક્યાંક અગવડો પડી હશે એ આમાં સગવડ આપણે આપીને દર્દીને બચાવાય એવા પ્રયત્નો કર્યા છે, સૌનો આભાર। રાજકીય કાર્યક્રમો થયા